એજ પાણી આપણે બીજી બોટલનું તોડીને આની અંદર નાખ્યું, બંને એક જ કંપનીનું પાણી છે. અને એ જ પાણી હવે આપણે આ બીજા ગ્લાસમાં નાખીશું. હવે આ ડાયરેક્ટ મિનરલ વોટર છે અને આપણું આ જગનું પાણી, બંને જોવામાં તો સરખું જ લાગે છે બરાબર, પણ આ પીવા લાયક નથી અને આ પીવા લાયક છે એ કેવી રીતે ખબર પડશે? તો આપણી પાસે સ્કૂલમાં હતા ત્યારથી આપણે ભણતા હતા પીએચ વેલ્યુ બરાબર, એસિડ અને બેઝ. એસિડ એટલે જો યલો, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ કલર થાય તો એ પીવા લાયક નથી, અને બ્લ્યુ અને જાંબલી કલર થાય એ આલ્કલાઇન કહેવાય, એ પાણી પીવા લાયક છે. આ તમે જોઈ શકો છો યલો કલર થયો એટલે હાઈલી એસિડિક પાણી છે બરાબર, એટલે પીળો કલર થયો એટલે આ એસિડિક પાણી, એટલે આપણે જે 20 રૂપિયા આપીને જે બોટલ આપણે અત્યારે બી પીધી એ આપણે શું પીધું? એસિડ પીધું. હવે એસિડ આપણે પીએ એટલે શું થાય? આપણા બધા સેલ ધીમે ધીમે બળે, ડેમેજ થાય, અને ડેમેજ સેલ અંદરના અંદર પડ્યા રહે એટલે ધીમે ધીમે આપણા ઓર્ગન્સ ઓક્સિડાઇઝ થાય, એ આપણે જોઈશું. હવે આ જ પાણી આપણે આ જગમાંથી કાઢ્યું, આ થઈ ગયું જાંબલી કલર. એક જ મિનિટની અંદર આ જે એસિડ હતું એ આપણા જગે કાઢી નાખ્યું અને આખું પીવા લાયક કરી દીધું. એટલે હવે આ પાણી જો આપણે પીશું તો આપણે એક પણ સેલ બળશે નહીં અને ડેમેજ થશે નહીં, અને આપણે હેલ્ધી ને હેલ્ધી રહીશું. જો આપણને અત્યારે કોઈ બીમારી નથી, જો આપણે આ પાણી પર શિફ્ટ થઈ જઈએ તો ભવિષ્યની આપણી જે લાઈફ સ્પાન છે, આપણી આયુષ્ય એ લગભગ વધી જાય છે. ખાલી આલ્કલાઈન નથી, એન્ટીઓક્સિડન્ટ પાણી છે. હવે ડૉક્ટર સાહેબો છે એમને ખબર છે કે એન્ટીઓક્સિડન્ટ શું છે, જે નોન મેડિકલ છે એમને સમજાવી દઉં કે આપણે સફરજનના બે ટુકડા કરીએ અને આપણે તરત ખાઈ જવું પડે, નહીં તો શું થાય? કાળું પડી જાય બરાબર, કારણ કે ઓક્સિજન એને અડે એટલે ઓક્સિડાઇઝ થઈ જાય એટલે કાળું પડી જાય. કેળાના પણ બે ટુકડા કરો થોડી વારમાં એ પણ કેળા કાળા પડી જાય. આપણે આ જ પાણીની આંતોની મ્યુનિસિપાલિટીના પાણીથી આપણા ઘરમાં જાળી જાંપા તો છે જ, આપણે મ્યુનિસિપાલિટીના જ પાણીથી ધોઈશું ને જાળી જાંપા, કે કુવાથી કે નદીથી પાણી લઈ ધોઈએ છે, જે પાણી મ્યુનિસિપાલિટી આપે એનાથી જાળી જાંપા ધોઈએ છે, તો એ પણ જાળી જાંપા જે લોખંડ છે એ પણ 5-7 વર્ષે કાટ ખાવાનું ચાલુ કરી નાખે છે બરાબર. તો એ પાણી આપણે જન્મથી પીએ છે, તો જે પાણી લોખંડને પણ કાટ કરી નાખે છે તો એ આપણા અંદર ઓર્ગન્સને પણ કાટ કરે છે, જેને કહેવાય ઓક્સિડેશન પ્રોસેસ. એટલે આપણને 30-40 વર્ષે 45 વર્ષે ઘસારા ચાલુ થાય, એ ડૉક્ટર એમ કે હવે તમારા સાંધા ઘસાઈ ગયા છે, પણ એ આપણે તમારી લેમેન ભાષા કહેવાય ઘસારો, પણ મેડિકલની ભાષામાં કહેવાય ઓક્સિડાઇઝ. એ તમારા ઓર્ગન બધા ઓક્સિડાઇઝ થઈ જાય, પેનક્રિયાઝ ઓક્સિડાઇઝ થાય એટલે ડાયાબિટીસ આવે, પણ ડૉક્ટર એવું ના કહે કે તમારું પેનક્રિયાઝ ઓક્સિડાઇઝ થઈ ગયું છે, પણ ડૉક્ટર શું કહે છે? તમને ડાયાબિટીસ આવી ગયું, તમને થાઇરોઇડ આવી ગયું, તમને ટીબી થયો, તમને વાહ આવ્યો, પણ એવું નહીં કે તમારા હાડકા ઓક્સિડાઇઝ થાય એટલે ઘસારો આવ્યો બરાબર. પણ હવે એટલે ભાઈ ડૉક્ટર શું લખશે? એન્ટીઓક્સિડન્ટ ટેબ્લેટ લખશે બરાબર. તો એન્ટીઓક્સિડન્ટ ટેબ્લેટ આપણે આખી જિંદગી ખાઈશું એ પણ એક કેમિકલ જ છે, એ પણ ટેબ્લેટ ક્યાંથી જવાની? લીવર, કિડનીમાં જ બધી જવાની, એ પણ એની પણ સાઇડ ઇફેક્ટ છે, એ પણ પાછી કોસ્ટલી છે બરાબર. તો આપણું પાણી એન્ટીઓક્સિડન્ટ છે એટલે તમારે આ દવાની પણ જરૂર નથી, એ પણ આપણે આજે એનો ડેમો જોઈશું. આ તમારી સામે જ પછી સીલ પે બાટલી તોડીશું અને એ જ તમારું પાણી એની અંદર નાખીએ છીએ ડાયરેક્ટ. હવે આ પાણી કાટવાળું છે, આ પાણી આપણે જગમાંથી આમાં નાખી. તમે જે વાત કરી કાટવાળું પાણી અને આ આપણું જગનું કાટ વગરનું, જોવામાં તો બંને સરખું જ લાગે, જે મ્યુનિસિપાલિટીનું અને આ બિસ્લરીનું પાણી જોવામાં સરખું લાગે, પણ સેલિબ્રિટીઝ અને હોર્ડિંગ્સના કારણે આપણે શું માગીએ? બિસ્લરી. હોટલમાં રેસ્ટોરન્ટમાં બી જશે તો પેલો વેઇટર પૂછશે, આપણે કોઈક મહેમાનને લઈને જઈશું ને, સાદું આપવું કે બિસ્લરી?
મિનરલ. પણ મહેમાનને લઈને ગયો એટલે આપણે શું કહીશું, મિનરલ આપો. પણ આપણે હકીકતમાં મિનરલ નહીં, આપણે એમ કહેવાનું કે સાદું આપો. કારણ કે સાદું પાણી તો આપણે જો ગ્રીન કલર થાય, આપણે એકદમ યલો કલર થયો. હવે આપણે જોઈએ એન્ટીઓક્સિડન્ટ પાણી. જો કોઈ પણ વસ્તુ જીવનની અંદર પોઝિટિવ સારી, આપણે જોતા હશું મોટિવેશનલ સ્પીકર આપણને કહે કે ભાઈ બી પોઝિટિવ બી પોઝિટિવ. પણ મેડિકલ ફિલ્ડની અંદર પોઝિટિવ શબ્દ ડૉક્ટર કહે કે તમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો મેડિકલ ફિલ્ડની અંદર પોઝિટિવ એટલે ખરાબ. તો જો આ પોઝિટિવ હશે, કાર્ડવાળું પાણી હશે, તો પોઝિટિવ એટલે વ્હાઈટ કલર, એ કલર બદલશે નહીં. પણ જો નેગેટિવ હશે એટલે કાર્ડ વગરનું પાણી હશે, તો એ ગુલાબી કલર થવો જોઈએ. આ ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલનું આ કેમિકલ છે. ઓક્સિડેશન કેટલું કાર્ડ છે એની અંદર એ માપવાનું છે. આ તમારી સામે એક અને બે ડ્રોપ નાખ્યા, પાણીનો કલર બદલાયો નહીં. એટલે આ કાર્ડવાળું પાણી આપણે પીએ છીએ એટલે 30, 40, 45 વર્ષે આપણને કાર્ડ લાગી જાય. જે ઓર્ગન વધારે કાર્ડ ખાય એની તમને દવા ચાલુ થાય. હાર્ટની અંદર નળીઓમાં કાર્ડ થાય એટલે કોલેસ્ટ્રોલ આવે, પેનક્રિયસ કાર્ડ ખાય એટલે ડાયાબિટીસ આવે, થાઇરોઇડ કાર્ડ ખાય એટલે થાઇરોઇડ આવે. પણ આપણે જો જગનું પાણી પીશું તો આ બધો કાટ નીકળી ગયો. બરાબર, આ પાણી પીશો તો તમારો જે ઘસારો છે ત્યાંનો ત્યાં અટકી જશે અને પછી એન્ટીઓક્સિડન્ટ એટલે રિવર્સલ ચાલુ થશે એટલે તમારો દવાનો ડોઝ પણ ધીમે ધીમે ઓછો થશે. એટલે આ જેણે રિસર્ચ કર્યું ને ડૉક્ટર ઓટો વોનબર્ગ જાપાનના, એમણે કીધું નો ડિઝીઝ ઇન્ક્લુડિંગ કેન્સર કેન એક્ઝિસ્ટ ઇન આલ્કલાઇન એન્વાયરમેન્ટ. લા પાણી પીશું આલ્કાલાઇન પાણી, આનાથી તમારા સેલ હેલ્ધી રહેશે. અને આ એન્ટીઓક્સિડન્ટ પાણી છે એટલે તમારા શરીરમાં જો બીમારી હશે તો ત્યાં સ્ટોપ થશે ને રિવર્સ થશે. હવે પ્રશ્ન શું થશે કે ભાઈ આ મારા ઘરે આ જગ છે, પણ બહાર મારી ઓફિસમાં, મારા ક્લિનિકમાં, મારા સગાવાળાને ત્યાં હોટલમાં તો બધે આપણે આ જ પાણી મળશે, કાં તો મ્યુનિસિપાલિટીનું પાણી આ પાણી હશે ને કાં તો આ જ પાણી હશે. તો આપણે બહુ ચિંતા કરવાની નહીં, આપણે ત્યાં જઈને પેટમાં પાણી તો નાખી દીધું, પણ ઘરે આવીને આપણે જગનું ખાલી એક કે બે ગ્લાસ પાણી પી લઈશું તો તમારા આંતરડા પૂરેપૂરા સાફ થઈ જશે. કાર્ડ નાખી ના આપણે બહાર જઈને ઘરે આવીશું એટલે બધો કાર્ડ સાફ થઈ જશે એટલે આપણું ઓર્ગન્સ બધા એન્ટીઓક્સિડન્ટ થઈ જશે. હવે કોઈ એમ પૂછે કે ભાઈ આ તો તમે એવું કીધું કે આ તો પાણી, પણ સાબિતી શું કે જે દવા કામ કરે છે એ જ આપણું જગનું પાણી કામ કરે છે, તેનો પણ એક નાનો ડેમો જોઈ લઈએ. આપણું નવું પાણી સીલ પેક, બંનેમાં સરખું જ પાણી નાખીશું આપણે, આ વખતે જગનું પાણી નહીં નાખી. આ તમારી સામે બંને એક જ બોટલનું પાણી છે, આ કાટવાળું પાણી બોટલનું. હવે આના કલર બંને સરખો છે, આને આપણે વધારે કાટવાળું કરીશું. તો વધારે કાટવાળું શેનાથી થશે? બીટાડીનથી. બીટાડીન ઇટ ઇઝ હાઈલી ઓક્સિડાઇઝ લિક્વિડ. આ ખાલી પોતું મારામાં ચાલે, વાગ્યું કર્યું હોય તો પીવાય નહીં. એટલે આને આપણે કલરિંગ કરી દઈશું. આ બંનેની અંદર આપણે બીટાડીન નાખી દીધું છે એટલે આ પાણી ઓક્સિડાઇઝ થઈ ગયું, વધારે પડતું કાર્ડવાળું કર્યું. પણ હવે ડૉક્ટર એન્ટીઓક્સિડન્ટ ટેબ્લેટ લખી આપશે તો આપણે એનો બી ટ્રાયલ કરી લઈએ કે શું આ વાત સાચી છે કે આ જગના પાણી પીવાથી દવાની પણ જરૂર નથી પડતી. આપણે આ એક આની અંદર નાખી દીધી. આપણા શરીરનો કાટ, આપણે એન્ટીઓક્સિડન્ટ ટેબ્લેટ ખાઈશું તો આપણા શરીરને બધું જે કાટ છે એ નીકળી જશે. બરાબર, તો આપણે ટેબ્લેટ તો લીધી, પણ આ ટેબ્લેટ બી કેટલી લેવા, આખી જિંદગી થોડી લઈશું જ્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી. ડાયાબિટીસની દવાથી લોકો કંટાળી જાય છે, પેપરમાં તમે વાંચો છો કે બીમારીથી કંટાળીને આપઘાત કર્યો. હેલો, તો આપણે ખાલી પાણી જ પીવડાવવાનું છે. એને બધો કાટ જો જે કામ આ દવા કરે છે એ જ આપણું પાણી કરે છે એટલે આપણે કોઈ દવાની જરૂર
રહેતી નથી. આ કોઈ અંધવિશ્વાસ નથી કે હાથ ચાલાકી નથી. આ તમારી સામે જ આપણી પાસે આ માસ્ટર પ્રોડક્ટ છે. એકદમ ચોખ્ખું કરી દીધું, જે હાઈલી ઓક્સિડાઇઝ હતું એને આપણે એકદમ ક્લિયર કરી દીધું. અત્યાર સુધી આપણે આવું એસિડ પીતા હતા, પણ હવે આપણે આ પીવાથી દવાની પણ જરૂર નથી. કોઈ ડૉક્ટર એન્ટી ઓક્સિડન્ટ ટેબ્લેટ લખી દે, કંઈ જરૂર નહીં, આપણે પાણી જ પી લેવાનું. ખ્યાલ કારણ કે આ આ ગોળી નાખવાથી પણ જે કામ થાય છે, હજુ તો આનો તો અડધો કેસરી કલર જો. આ તો એકદમ ચોખ્ખું કરી દીધું ખ્યાલ. અને કારણ કે હાઈલી -300 થી -400 ORP નું પાણી છે, કે જેટલું વધારે નેગેટિવ હોય એટલું વધારે તમારા શેરને ચાર્જ કરે છે. એટલે આ તમે પીશો એટલે તમને તરત એનર્જેટિક થઈ જાય. હજુ મારે ફ્રૂટના આપણે સમય ઓછો છે ને, તો ફ્રૂટના જ્યુસનો પણ ડેમો બતાવે છે કે ફ્રૂટ જ્યુસમાં જેટલું થાય છે એના કરતાં પણ વધારું કામ આપણા જગનું પાણી કરે છે ખ્યાલ. એટલે તમારે ફ્રૂટ ખાવાની બી જરૂર નથી, કારણ કે ફ્રૂટ પણ મોંઘું પડે, આપણો જગ સસ્તો પડે ખ્યાલ. શ્રાવણ મહિનાની અંદર તમે ફ્રૂટ ખાઓ આખો મહિનો ખ્યાલ. કેમિકલથી પકવે પણ આખા 30 દિવસ શ્રાવણ મહિનાના કે તમે રમ